नमस्कार, आप जो रहा छो न्यूज 18 गुजराती। हूँ सिद्धार्थ दौड़। क्या गिरनाथ में गिर सोमनाथ ने समाचार है कि जहां आगे 12 लाख ना भूकंप मापक यंत्र की चोरी थी। गिर सोमनाथ की अंदर 12 लाख रुपया ना भूकंप मापक यंत्र की चोरी थी। तलाला सिंचाई कचेरी में मशीन की चोरी थी। इंस्टिट्यूट ऑफ सिस्मोलॉजिकल रिसर्च नु मशीन प्रोजेक्ट साइंटिस्टे तलाला में फरियाद करी है। तो गिर सोमनाथ में 12 लाख ना भूकंप मापक मशीन की चोरी थवाना समाचार हाल में जोवा मळी रहा छे। केटला वागे थयुं शुं थयुं तेना विशे कोई जानकारी नथी, परंतु जे चोर आव्या हता तेओ आ मशीन ने लईने जता रह्या छे, जेनी किंमत 12 लाख रूपया थई रही छे। દીવમાં એક મારામારીનો વિડીયો વાયરલ થયો છે। ભાજપના હોદ્દેદારો સામે ગુંડાગીરદીનો આક્ષેપ છે। વેપારી પાસેથી પૈસા લઈ પરત ન આપ્યાનો આક્ષેપ છે। જાહેરમાં વેપારીને માર માર્યો હોવાનો આક્ષેપ છે। ભાજપના બે નેતાઓએ મારામારી કરી છે। પ્રદેશ યુવા મોરચા ઉપપ્રમુખ સંદીપ જાદવ, દેવ ભાજપ ઉપપ્રમુખ વિનોદ માવજી કે જેઓ આ ગુંડાગીરી કરતા જોવા મળ્યા છે, જે વેપારી પાસેથી તેઓએ રૂપિયા લીધા હતા, તે વેપારીએ રૂપિયા પાછા માંગ્યા તો તેની સાથે મારપીટ કરવામાં આવી અને વેપારીએ ફરિયાદ કરી છે। હાલમાં ભાજપના હોદ્દેદારો સામે ગુંડાગીરીનો આ આક્ષેપ હોવાની જાણકારી મળી રહી છે। જામનગરમાં નવાગામ ઘેડ ગાયત્રી ચોકમાં બુધવારી ગુજરી બજારમાં ભાજપ અને કોંગ્રેસના કોર્પોરેટર સામસામે આવી ગયા હતા। કોર્પોરેટરો વચ્ચે કોરોનાની મહામારીમાં ગુજરી બજાર ચાલુ રાખવા મુદ્દે જીભાજોડી જામી હતી। કોરોના મહામારીમાં ગુજરી બજાર લોકોમાં સંક્રમણ ન ફેલાય તે માટે બજાર બંધ કરવા ભાજપના કોર્પોરેટર પૃથ્વીસિંહ ઝાલાએ મનપામાં રજૂઆત કરી। રજૂઆતને લઈને મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા ગુજરી બજાર દોડી આવી હતી। ત્યારે જ કોંગ્રેસના મહિલા કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ તે જગ્યાએ પહોંચી અધિકારીઓ અને ભાજપ કોર્પોરેટર સાથે રકઝક કરવા લાગ્યા અને તેમણે કહ્યું કે તમે સત્તાના જોરે ગરીબોને પરેશાન કરી રહ્યા છો। ત્યારબાદ આ મુદ્દે ભાજપ કોર્પોરેટરે પણ સ્પષ્ટતા કરી હતી। વિસ્તારના ગરીબ માણસોની સાવચેતી રૂપે મારી રજૂઆત હતી। બીજી કોઈ મારે ગરીબ માણસનો કોઈ જાતનો વિરોધ નથી। ગરીબ માણસ કમાવો જોઈએ, સરકાર અમારી સંવેદન સરકાર છે, સરકાર હંમેશા ગરીબોની બાજુમાં જ રહી છે। પણ કોરોનાની જે બીજી લહેર જોઈ છે, પહેલી લહેર જોઈ છે અને આ ત્રીજી લહેર અસર ન કરે લોકોને અને લોકો સુખી રહે, એનું સ્વાસ્થ્ય હંમેશને માટે સારું રહે, એના માટે થઈને સાવચેતી રૂપે પગલાં લેવા માટે અમે રજૂઆત કરી છે। કોરોનાના કેસ વધતા હવે સ્થિતિ ચિંતાજનક બની રહી છે। સંક્રમણને રોકવા તંત્રએ ટ્રેસ, ટેસ્ટ અને ટ્વીટની ફોર્મ્યુલા અપનાવી છે। ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને હવે શહેરની ખાનગી લેબ દ્વારા શહેરની કેટલીક નિશ્ચિત જગ્યાએ આરટીપીસીઆર ટેસ્ટ મફત કરવાની શરૂઆત કરી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલ અને આરોગ્ય કેન્દ્ર ઉપરાંત હવે પ્રાઇવેટ લેબ પણ વિના મૂલ્યે ટેસ્ટ કરી આપશે। કોર્પોરેશન દ્વારા કેટલીક પ્રાઇવેટ લેબના સહયોગથી આરટીપીસીઆર ટેસ્ટ વિનામૂલ્યે કરવાની સુવિધા અપાય છે। જ્યાં લોકોની સૌથી વધુ અવર જવર રહે છે એવા ગીતા મંદિર, બસ સ્ટેન્ડ, કાલુપુર રેલવે સ્ટેશન, કાંકરિયા ફૂટબોલ ગ્રાઉન્ડ સહિત કેટલીક નિશ્ચિત જગ્યાઓ પર લોકો જાતે જઈ ફ્રીમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવી શકે છે। જરૂર પડે તો આગામી દિવસોમાં આ વ્યવસ્થામાં હજુ પણ વધારો કરવામાં આવશે। ખાનગી લેબોરેટરી આરટીપીસીઆર ટેસ્ટ માટે 400 રૂપિયા જેટલો ચાર્જ વસૂલે છે, જેના કારણે ઘણા લોકો પ્રાઇવેટ લેબમાં આરટીપીસીઆર ટેસ્ટ કરાવવાનું ટાળતા હતા। તો આ તરફ એન્ટીજન ટેસ્ટમાં સચોટ પરિણામ નથી આવતું, એવામાં સરકારે પોતે આરટીપીસીઆર ટેસ્ટ પર વધુ ભાર મૂક્યો છે। સુરતમાં કોરોનાના કેસમાં વધારો થતા વધતા તાપમાન મનપા દ્વારા પણ તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। તો કેસમાં વધારો થતા મનપા દ્વારા તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે। સુરત મનપાના કમિશનર બંચાનિધિ પાનીએ ફરીથી કમ્યુનિટી સેન્ટર શરૂ કરવા સમાજના આગેવાનો સાથે બેઠકનો કરી છે। આ મુદ્દે બંચાનિધિ પાનીએ ન્યૂઝ 18 સાથે વાત કરતા કહ્યું કે સુરતમાં અત્યારે 180થી વધારે ધન્વંતરી રથ કાર્યરત છે અને કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવા સમાજના આગેવાનો સાથે વાત કરવામાં આવી છે। કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટરથી જે લોકો પોતાના જ ઘર પાસે આઇસોલેશન સેન્ટરમાં રહી શકે છે, જેમની પાસે પૂરતી વ્યવસ્થા નથી, તે લોકો આવા કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટરનો ઉપયોગ કરી શકે છે। સમાજના આગેવાનો સાથે બેઠક કરી કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવાને લઈને તૈયારીઓને આખરી ઓપ અપાઈ ગયો છે।
सूरत में कोरोना की पहली और बीजी लहर बाद तीजी लहर में रेकॉर्ड ब्रेक 2500 जेटला केस नोंधाया है। जे प्रमाणे सूरत में कोरोना वकरी रह्यो छे त्यारे सूरत महानगरपालिका कमिश्नर द्वारा कम्युनिटी सेंटरो शुरू करवानी माटे एक बैठक नो आयोजन करवामां आव्युं छे। अपनी साथ मनपा कमिश्नर मंजानिधि पानी आप सीधा याद करिए सर, पहली और बीजी लहर में जो केस था एना करता गई काले 2500 रेकॉर्ड ब्रेक केस नोंधाया है। बीजी बाजू गई काले एक मीटिंग करवामां आवी छे, कम्युनिटी सेंटर्स फरी शुरू करवा माटेनी एक सूचना आपवामां आवी छे, शुं कहेशो कया प्रकारनी परिस्थिति? બે વસ્તુ છે, એક તો જે કેસીસ વધી રહ્યા છે એ બધા કેસોને ડામવા માટે એમના માટે આપણે 180થી વધારે ધન્વંતરી રથ અત્યારે કાર્યરત છે। જે લોકો સારવાર હેઠળ છે, હોમ આઇસોલેશનમાં છે, એ લોકોના માટે સંજીવની રથનું કામગીરી અત્યારે ચાલી રહ્યું છે। પરંતુ એવું એક જે ગઈ વખતે આપણું એક બેસ્ટ પ્રેક્ટિસ હતું જે કમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર, જેના થકી માઇગ્રન્ટ પોપ્યુલેશન હોય, એકલા રહેતા લોકો હોય, સમાજના લોકો હોય, બીજા જે લોકોના પાસે જે જે આઇસોલેશનમાં રહેવા માંગતા હોય પણ પોતાના એરિયામાં પોતાના આજુબાજુમાં રહેવા પસંદ કરતા હોય અને હોસ્પિટલમાં ના જવા પસંદ કરતા હોય એવા માઇલ્ડ સિમ્ટમ્સ અથવા આસિમ્ટોમેટિક લોકો અને સંક્રમણ એનાથી ઘટે લોકોને એક સુવિધા મળી રહે અને મફત સુવિધા મળી રહે એના માટે જે છે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર ગઈ વખતનું જેમ આ વખતે પણ શરૂ થાય એ પ્રકારે અલગ અલગ જગ્યા ઉપર વ્યવસ્થા કરવામાં આવ્યું છે। ગઈકાલે એક મીટિંગ યોજવામાં આવી હતી અને એમાં તમામ જે તૈયારીઓ છે કોમ્યુનિટી કોવિડ આઇસોલેશન સેન્ટર શરૂ કરવાનું એ તૈયારીઓ આખરી ઓપ આપી દેવામાં આવેલ છે। ઓફિસેસ ઇન્ડોર સ્પેસીસમાં લોકો માસ્ક વગર રહે તો એના કરતાં વધારે કેસીસ પણ આવવાનું શક્યતા રહેલું છે, એટલે લોકો માસ્ક અચૂક પહેરે અને ખાસ કરીને ઇન્ડોર એટમોસ્ફિયરમાં અગર લોકો માસ્ક કાઢે છે તો એનાથી ખૂબ સંક્રમણ વધવાનું શક્યતા રહેલી છે, એટલે લોકોને કોવિડ એપ્રોપ્રિએટ બિહેવિયર સંપૂર્ણપણે પાલન કરવાનું એક અપીલ કરીએ છીએ। આ સુરત મહાનગરપાલિકાના કમિશનર બંછાલી દીપાની, તેમનું સીધું કહેવું છે કે સુરતમાં જે પ્રકારે કેસ વધી રહ્યા છે પણ ગયા ફેરી જે રીતે કોમ્યુનિટી હોલોમાં અલગ અલગ સમાજ દ્વારા આઇસોલેશન સેન્ટર શરૂ કર્યા હતા તે ફરી એક વખત શરૂ કરવાની સૂચના આપી છે, કારણ કે બીજી લહેરમાં જે અનુભવ થયા હતા તે પ્રકારના અનુભવ ના થાય તે માટે ખાસ આ આયોજન કરવામાં આવ્યું છે। રીતેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। અને હવે વાત મકર સંક્રાંતિની। અમદાવાદની સમાચાર, ઉત્તરાયણને પતંગ રસિયાઓમાં ઉત્સાહ છે, સવારથી જ પતંગ ખરીદી માટે લોકો ઉમટી પણ રહ્યા છે। રાયપુર દરવાજામાં પતંગની ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે। કોરોનાના કારણે પતંગની ખરીદીમાં ભીડ ઓછી છે, મોંઘવારીનો પણ માર પતંગ ખરીદીમાં જોવા મળી રહ્યો છે, પરંતુ જ્યારે ઉત્તરાયણની શરૂઆત આવતીકાલથી થઈ રહી છે ત્યારે પતંગ રસિયાઓ આજથી હવે માર્કેટમાં જોવા મળી રહ્યા છે। કતલની રાતના દ્રશ્યો જે 2020 પહેલા જોવા મળતા હતા તેવા દ્રશ્યો કદાચ જોવા નહીં મળે, ભીડ પણ તેટલી જોવા ન મળે। સીધા જ ગ્રાઉન્ડ ઝીરો પર જઈએ, ન્યૂઝ 18 સમાચાર વિભુ અમારી સાથે જોડાયેલા છે। વિભુ, તમામ એ વિપરીત પરિસ્થિતિનો સામનો કરીને પણ અમદાવાદની જનતા ઉત્તરાયણનો તહેવાર મનાવવા માટે ઉત્સાહિત જોવા મળી રહી છે, શું અપડેટ? સિદ્ધાર્થ, ઉત્તરાયણની છેલ્લી ઘડીની અત્યારે શોપિંગ કરવા માટે લોકો આવી રહ્યા છે, કારણ કે જનરલી એવું બનતું હોય છે કે બપોર પછી ખૂબ જ ભીડ થતી હોય છે, અડધી રાત સુધી લોકો દુકાનો પણ ખુલ્લી રહેતી હોય છે અને લોકો ખરીદી કરતા હોય છે, પરંતુ આ વર્ષની જે ગાઈડલાઇન્સ આપવામાં આવી છે અને 10 વાગ્યા સુધી જ માર્કેટ પણ ખુલ્લી રહેશે, એટલે લોકો હવે નોકરી ધંધા જતા સમયે પણ લોકો છે તે ખરીદી કરી રહ્યા છે। જેટલી ભીડ હોવી જોઈએ, દર વર્ષે આપણે જોયું છે કે રાયપુર માર્કેટમાં જ્યારે તહેવાર હોય અને એમાં પણ ઉત્તરાયણ હોય ત્યારે ઉત્તરાયણની સમયે લોકો પતંગ, ફીરકી, માસ્ક, અલગ અલગ વસ્તુ લેવા માટે રાયપુર માર્કેટમાં જ આવતા હોય છે અને ખૂબ જ ભીડ છે તે જોવા મળતી હોય છે, પરંતુ આ અત્યારે દ્રશ્યો જે જોઈ રહ્યા છો તે દર વર્ષ કરતાં ખૂબ જ ઓછી ભીડ છે તે જોવા મળી રહી છે। લોકો જે યંગ લોકો છે કે પોતાના ફેમિલી સાથે છે, એન્જોય કરવાના છે, તે લોકો અત્યારે ખરીદી કરવા માટે આવી રહ્યા છે, પતંગની પણ શોપિંગ કરી રહ્યા છે। આપ ક્યાંથી આવ્યા છો? શાહીબાગ। અચ્છા, અમદાવાદમાં જ રહો છો? શું તૈયારી કરી રહ્યા છો છેલ્લી ઘડીની શોપિંગ છે? अभी दुकान के हिसाब से अभी टाइम मिला इसके लिए अभी शॉपिंग पूरा करें। किस तरह से मनाएंगे आप? मनाएंगे टेरेस पे। फैमिली के साथ? ना, फ्रेंड्स। फ्रेंड्स के साथ।
તો અત્યારે જે લોકો અત્યારે આ દુકાન હોય છે કે ત્યાં સમય જ નથી હોતો વેપારીને વાત કરવાનો, પણ અત્યારે જે દર વર્ષ કરતા સ્થિતિ છે કઈક અલગ લાગી રહી છે. આ પણ ભાઈ આ વર્ષે કઈક અલગ જોવા મળી રહ્યું છે કે દર વર્ષે ખૂબ જ ભીડ હોય છે, આ વર્ષે એટલી માર્કેટમાં તેજી નથી જોવા મળતી, શું કહેશો? છેલ્લી ઘડી તમને આશા છે કે હવે બપોર પછી લોકો આવશે માર્કેટમાં? એટલે જનરલી સવારમાં થોડી ઓછી ભીડ હોય છે, બફર પછી જમ્યા પછી થોડી ભીડ હોય છે, થોડી વધારે ધંધો થોડા ગઈ સાલ જતા થોડો ઓછો છે. જનરલી આ કોરોના લીધે જ છે, એમ તો છે 100% છે. ભાવમાં તો થોડું ચેન્જિંગ તો લેવાનું, દર સાલ તો મોંઘવારી વધી રહી છે, એ રીતે વધે છે થોડું ઘણું. હવે વેપારીઓને પણ આશા છે કે ધીમે ધીમે જેમ સમય પસાર થશે એમ લોકો શોપિંગ કરવા માટે આવશે માર્કેટમાં. બપોર પછી ભીડ છે તે વધારે જોવા મળશે, અત્યારે ખૂબ જ ઓછી સંખ્યામાં લોકો આવી રહ્યા છે. આપ પણ બેન ક્યાંથી આવ્યા છો? અહીંયાથી જ, અમદાવાદ. કેવી તૈયારી કરી છે, કારણ કે ઉત્તરાયણની છેલ્લી ઘડીની શોપિંગ ચાલી રહી છે? બહુ સખત ભાઈરે થાય છે બધું, પણ ઓછું છે. માર્કેટમાં પણ લાગે છે કે 10 વર્ષની સરખામણીએ આખરે બહુ જ ઓછી પબ્લિક છે. બહુ ઓછી છે, લાગતું જ નથી ઉત્તરાયણ જેવું, કઈ દોરા કઈ નથી, કઈ ખાસ નથી થતું આ વખતે. તો અત્યારે ઉત્તરાયણ જેવું પણ લોકોને લાગતું નથી, કારણ કે જે રીતે આ રાયપુર માર્કેટ છે ખૂબ જ ભીડ હોય છે દર વર્ષે, પરંતુ હવે વેપારીઓ છે જે સ્ટોલ લાગ્યા છે નાના નાના, તે પણ લોકોની રાહ જોઈ રહ્યા છે કે ગ્રાહક આવે તો તેમની ઉત્તરાયણ છે તે સારી જાય. એટલે અત્યારે આ ખૂબ દ્રશ્યો છે સીધા જોવા મળી રહ્યા છે, પરંતુ આશા છે કે જેમ સમય જશે બપોર પછી લોકો છે તે પોતાના ફેમિલી સાથે એન્જોય કરવાના છે, તો ફેમિલી માટે પણ નાના બાળકો માટે પણ પતંગની ખરીદી કરવા માટે આવશે. અમારી વિપુલ સમગ્ર માહિતી બદલ. તો હાલમાં અમદાવાદની બજારનો માહોલ જોવા મળી રહ્યો છે, સતત કોરોના કેસીસમાં વધારો, પણ જનતામાં એક ડરનો માહોલ છે અને તેની વચ્ચે જે મોંઘવારી છે પતંગના ભાવની અંદર તે પણ જોવા મળી રહી છે, જેના કારણે પણ ખરીદી ઓછી છે.